હા, તળાવ શ્રી શીતળા માતાના ધામની બાજુમાં અત્યારે 1000 એકર ગૌચર ચોથા નેસડાના ઉમેદપુરાના પંચાયતની અંદર રહેલી છે. એનો બિલકુલ એક ટકો પણ ક્યાંય દબાણ પણ નથી અને બિલકુલ ફ્રી જમીન છે, જેને ગૌચર તરીકે ગાય પશુ પંખી માટે ખૂબ ઉપયોગી થઈ છે. હાલ એક વિષય એવો મૂક્યો છે કે ગાયો માટે તો દરેક જગ્યાએ ગૌશાળા બને છે, પણ આપણા વિસ્તારની અંદર જે નંદી મહારાજ છે એના માટે હાલ કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારની અંદર વાવથરા સોયગામ અને બનાસકાંઠા વિસ્તારની અંદર જે નર પશુ જે ફરી રહ્યા છે અને એની જે હાલત ખરાબ છે એને આ જગ્યા ઉપર એકત્રિત કરી અને એમનું ફરીથી એમનું જીવન પણ સુધરણ થાય અને જે ગામડાઓની નુકસાન કરે છે એ નુકસાન કરતાં બચાવે અને ભવિષ્યનો એ પણ આપણો વિષય છે કે જે નંદી જેની ઉત્પાદક ક્ષમતા ઓછી છે જેના કારણે આવનારા સમયમાં ગાયની આધારિત જે ખેતી કરવી છે અને દૂધ ઉત્પાદન કરવું છે નડતરૂપ થાય છે, તો એવા નંદીઓને પણ એ સંગ્રહિત કરવા અને સારી નસલના નંદી ગામડામાં આપવા જેથી કરીને 15-20 લીટર દૂધ આપી શકે એવી ક્ષમતાવાળી ગાયો થાય, જેના કારણે ગાયો પ્રત્યેનો ભાવ લોકોનો જાગે. આ જગ્યા ઉપર કુદરતી પણ વરખડી છે, કેળો છે, બોરડી છે, એવી અનેક પ્રકારની વનસ્પતિ આવેલી છે. પણ જેમ ગાય જેમ સિંહનું રીંછનું અભયારણ્ય છે એવું ગૌ અભયારણ્ય પણ આ જગ્યાએ થઈ શકે એવું પણ સુંદર મજાનું અહીં વાતાવરણ છે. આ જગ્યા ઉપર વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય, વૃક્ષો છે પણ આવનારા સમયમાં પશુ પંક્ષી અને જીવજંતુને પણ મળી રહેશે એના માટેનું અહીં ગૌચર સુધારણાના કાર્યક્રમ અંતર્ગત પણ સરકાર દ્વારા કે કોઈ એજન્સી દ્વારા જો આવું કામ થતું હોય તો આ વિસ્તારનું ખૂબ મોટું વિશાળ કામ થઈ શકે છે. બાજુની અંદર ચોમાસાની અંદર જે કાંઈ વરસાદ પડે છે એ વરસાદ આધારિત જે પાણી છે એ પણ અહીંના તળાવોમાં ભરાય છે, પણ એની વ્યવસ્થા ન હોવાના કારણે એ પાણી હજારો લીટર પાણી છે વેડફાય છે કે જમીનની અંદર જે શોષણ થવું જે થતું નથી, તો વિવિધ પ્રકારની તળાવ થાય એને બંધપાળા થાય, પાણીને રોકવામાં આવે અને સુંદર મજાનું ઘાસચાર ઉગાડવામાં આવે તો એ ઘાસના દ્વારા પણ આ પશુઓને બારો માસ એ ઘાસ મળી રહે એવો પણ આપણો આ જગ્યાનો એક મનની અંદર વિચાર મૂકેલો છે. આજુબાજુના લોકોએ પણ આપણને સહકાર આપ્યો છે, દરેક પ્રજા પણ આ સાથે જોડાયેલી છે. આવનારું ભવિષ્ય જે કાંઈ આજે જે જનરેશનની અંદર બની રહ્યું છે, જે તાપમાન વધી રહ્યું છે, વૈશ્વિક જે પ્રશ્નો બની રહ્યા છે, ખેતીવાડીની અંદર જે કાંઈ રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે એમાંથી બચવા માટે આ નંદી કે ગાયને અહીં આધારિત ખેતી કરવામાં આવે તો અહીંથી છાણ પણ મળી શકે, અહીંથી સજીવ ખેતી માટેના પણ વિષયો લઈ શકાય, અહીં આપણે પ્રશિક્ષણ માટેના વર્ગો પણ ખોલી શકાય અને ઘણું બધું આ વિસ્તારને કુદરતી જે કાંઈ સંપદા છે એ બચાવવાનું કામ આપણે સાથે કરીને કરી શકીએ એમ છે. બીજો વિષય છે બાવળનું પણ સામ્રાજ્ય વધી ગયું છે, જેના કારણે જમીનને ખૂબ બગાડ થઈ રહ્યો છે. જે વૃક્ષો છે પુરાણા એને પણ શોષણ કરવાનું કામ એ બાવળના છોડવા પણ કરી રહ્યા છે, એનો પણ નિકાલ કરવા માટેનું પણ કામ ચાલી રહ્યું છે. તો સાથે મળીને આ વિસ્તારની અંદર વધુમાં વધુ ગૌ માતાના રક્ષણ માટે, નંદી મહારાજના રક્ષણ માટે એને પાણી મળી રહે, એને ચારે બાજુ વાડ ફેન્સિંગ થાય જેથી કરીને આ વિસ્તારને કંઈ આપણે ઘાસચારો કે વૃક્ષો વાવીએ તો વૃક્ષોનું નિકંદન પણ ન થાય અને એનો વધુમાં વધુ ઉછેર કરી અને આ કાર્યને આપણે વધુ મજબૂત બનાવી શકીએ. ગામ પંચાયત પણ આ સાથે જોડાયેલ છે, જમીન પણ આપવા માટે તૈયાર છે આવા સારા કામની અંદર, એટલે આવું સુંદર કામ થાય. રણને કિનારે છે એટલે હવામાન પણ ખૂબ ગરમ છે, તો વધુ વૃક્ષો વવરાય તો વરસાદનું પ્રમાણ પણ વધી શકે, પાણીનું પણ આપણને સ્ત્રોત મળી રહે એવું જે કંઈ આપણો જે એક મનની અંદર અભિગમ છે એ અભિગમ સાર્થક બની શકે.